દેશની આઝાદીના આજે 75 વર્ષ પૂર્ણ થયા. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રા સહિતની કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી આ વખતે જંબુસર ખાતે કરવામાં આવી હતી. જંબુસર કોલેજના પટાંગણમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આઝાદીની જંગમાં બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓ અને દેશની રક્ષા આજે શહીદ થનાર સૂરવીરોને આજે હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના હર ઘર તિરંગાની વાતને વધાવી લઈને ઘરે ઘરે તિરંગો લહેરાવનાર સૌને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની અને રાજ્યની સરકાર રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત એ રાજ્ય સરકારનો સંકલ્પ છે અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી તમામ લાભો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિ સલામતી જળવાઈ રહે માટે તેમણે પોલીસ વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ભરૂચ જિલ્લાનું વિશેષ મહત્વ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સહિત જંબુસરમાં પણ તેમણે અનોખું યોગદાન હોવાનું જણાવ્યું હતું. જિલ્લાના મહાન સપૂતો એવા કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકોર, છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે અવિરત પ્રયાસો, તેમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવીને સ્વતંત્ર વીરોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ પણ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે તેમણે તમામ ઔદ્યોગિક એકમો દ્વારા થતા વિકાસ કામોની પણ દેશની કુલ નિકાસમાં 2% છે તેમ જણાવીને વિકાસમાં તે બીજો નંબર છે જિલ્લો તેમ જણાવ્યું હતું. ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે જે પણ લોકોએ સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરી છે તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, કિરણ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલ, નિવાસી અધિક કલેક્ટર જે ડી પટેલ અને તાલુકા જિલ્લાના આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા.